આદરપ સાબરકાંઠામાં આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન છે. હિંમતનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થશે. સામાજિક હિત મુદ્દે સંમેલનમાં ચર્ચા થશે. લોકસભા ચૂંટણી મુદ્દે સમાજના વલણની સ્પષ્ટતા અહીં કરવામાં આવી રહી છે. હિતેશ રાવલ વધુ માહિતી આપી રહ્યા છે. હિતેશ, જણાવશો શું વધુ વિગતો? જી, આજે સાબરકાંઠાના હિંમતનગર ઇડર હાઈવે પર ક્ષત્રિય સમાજનો સંમેલન યોજાયું હતું. સંમેલનમાં 10,000 કરતાં વધારે લોકો જોડાયા હતા અને સ્થાનિક આગેવાનોનો મુદ્દો રૂપાલાનો વિરોધ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આપણી સાથે જોડાયેલા છે. શું કહેશો કે જે આજનો મુદ્દો હતો અને આજે સંમેલન હતા અને 10,000 કરતાં વધારે લોકો જોડાયા હતા અને આ બાબતમાં લઈને આગળની રણનીતિ શું રહેશે? જી ચોક્કસ વાત કરીશ. તો આ ક્ષત્રિય અસ્મિતા સંમેલન એક સાબરકાંઠાના એકતા ત્રણેય સમાજ બંધાયો છે. ક્ષત્રિય સમાજની એકતા આજે દેખાઈ રહી છે. 25,000 થી વધુ સંખ્યા આજે એક મંડપ નીચે જોવા મળી રહી હતી. અમારો મુદ્દો એક જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચો. આ માનમર્યાદા મોભાળો સમાજ છે, આજે શાંતિથી બેઠો છે, કોઈ ચળવળ કરી નથી, 18 આલમનો સપોર્ટ મળી રહ્યો છે, ત્યારે કોઈ દુકાનો બંધ નથી કર્યા, કોઈ આંદોલન નથી કર્યા, કોઈ રસ્તા નથી તોડી રહ્યો, ત્યારે એક જ વિનંતી કરીશ કે આ સમાજની પરીક્ષા તમે ના લો. અમારે ખામોશીથી મળે નામરદી ના સમજતા આ એક જ તમને ચીમકી આપું છું કે જ્યારે ટિકિટ પાછી ખેંચાય તો કઈ ચિંતા નથી. સમાજ તમારો સમર્થનમાં છે. 80% ક્ષત્રિય સમાજ ભાજપના સમર્થનમાં રહ્યો છે. પરંતુ જ્યારે ટિકિટ નહીં પાછી ખેંચાય, પરત નહીં ખેંચાય, ત્યારે આ સમાજ કોઈની આનબાનમાં નહીં રહે અને એક ચોક્કસ નિર્ણય લઈ અને કોઈ પણ પક્ષની સામે પડી શકે છે. ક્ષત્રિય સમાજ સાથે સાથે અન્ય સમાજો જોડાયા છે એવી જાહેરાત કરી છે, તો કયા સમાજો આપની સાથે જોડાયા? ચોક્કસ વાત કરીશ કે ભુદેવ સમાજના આપે જે બાઇટ લીધા પ્રમાણે પ્રદીપભાઈ પંડ્યા ભુદેવ સમાજ છે, રબારી સમાજ છે, ભરવાડ સમાજ છે, વણકર સમાજ છે, સંજયભાઈ પટેલ ધારામ લીધા અગ્રણી છે, પટેલ સમાજ પણ આ અસ્મિતા સંમેલનને સમર્થન આપ્યું છે. ત્યારે વિશેષ